विधानसभा चूंटणी अंगे पाटिलनुं मोटुं निवेदन। आचारसंहितानां मात्र 60 दिवस बाकी, बे महिनामां चूंटणी प्रक्रिया शुरू थवाना संकेत आप्या। धारासभ्य केतन इनामदारने ईमानदार कह्या, 1,00,000 मतोथी जीताड़वा पाटिले कर्युं आह्वान। वडोदराना सावलीमां बोल्या सीआर पाटिल। सावली तालुका पंचायत भवननुं भाजप प्रदेश प्रमुख सीआर पाटिले लोकार्पण कर्युं, जे सावलीना धारासभ्य केतन इनामदार सहितना नेताओ उपस्थित रह्या। विधानसभा की चूंटणी पहला भाजपनी कोर कमिटी में मोटा फेरफार। 6 नवा चेहराओं में विजय रूपाणी नितिन पटेल की एंट्री थी। चूंटणी पहला सत्ताधारी भाजप एक्शन मोड में आ गई है। बे मोटा मंत्रीओना खाता परत लेवाना मोटा निर्णय बाद वधु एक मोटो निर्णय करायो छे। हवे भाजपनी कोर कमिटी में पण मोटा फेरफार करवामां आव्या छे। भाजपनी नवी कोर कमिटी में पूर्व सीएम विजय रूपाणी, पूर्व डेप्यूटी सीएम नितिन पटेल की एंट्री थी है। आ उपरांत भूपेन्द्रसिंह चुडासमा और भरत बोगरानो पण समावेश करवामां आव्यो छे। बीजी तरफ आरसी फळदू और भारतीबेन शियाळनी पण कोर कमिटी में एंट्री थी है। आ पहला कोर कमिटी में 12 सभ्यो हता, जेमा प्रदेश प्रमुख सी आर पाटिल, हर्ष संघवी, जीतू वाघाणी, शंकर चौधरी, गणपत वसावा, रंजनबेन भट्ट और 5 महामंत्रीओनो समावेश थयो हतो। हवे आ कोर कमिटी में 6 सभ्यो वधारीने 12 सभ्योनी जग्याए 18 सभ्योनी कोर कमिटी बनावामां आवी। चूंटणी नजीक आवता ज कोर कमिटीनुं कद विस्तारवामां आव्युं छे, जेमां जातिगत समीकरणों अने सीनियोरिटीने पण खास ध्यानमां राखवामां आवी छे। બે સિનિયર મંત્રીઓ પાસેથી ખાતા પરત લેવાયા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું, મુખ્યમંત્રીની પકડ વધુ મજબૂત બની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગો લેવાના નિર્ણયની અસર જોવા મળી। રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોતાના પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। બે મંત્રીઓ પાસેથી ખાતા પરત લઈ લેતા અન્ય મંત્રીઓ એલર્ટ થયા છે। વિવાદિત લોકો અને મુદ્દાઓથી દૂર રહેવાનો મંત્રીઓમાં આંતરિક ગણગણાટ શરૂ થયો છે। વિભાગો લઈ લેવાના નિર્ણયથી મંત્રીઓ અને અધિકારીઓમાં મુખ્યમંત્રીની ઇમેજ વધુ મજબૂત બની છે। પાર્ટી કાર્યકરોમાં પણ આ મોટા નિર્ણયને લઈને ચર્ચાઓ થવા લાગી છે। મહત્વનું છે કે બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન વિભાગનો હવાલો પાછો લઈ લેવામાં આવ્યો છે। ખાતા પરત લેવાયા બાદ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના ટ્વિટર પરથી હોદ્દાઓ હટાવી દીધા છે। ગુજરાતના રાજકારણ માટે સૌથી મોટા સમાચાર, ચૂંટણી પહેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે શંકરસિંહ બાપુ થશે સક્રિય। 81 વર્ષે પણ રાજકારણમાં નોટ આઉટ શંકરસિંહ વાઘેલા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી એક્ટિવ થશે। શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે। વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે। દારૂબંધી હટાવો, શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ સાથે બાપુ ફરી ગુજરાતની રાજકીય જમીન પર ઉતરશે। કોંગ્રેસ સાથે વાત ન બનતા બાપુ પોતાની અલગ પાર્ટી સાથે મેદાને ઉતરવાની જાહેરાત કરી છે। સાથે બાપુએ પોતાના પુત્ર મહેન્દ્રસિંહની ભાજપમાં જોડાવાની વાતનો પણ ચેત ઉડાડ્યો છે અને કહ્યું કે મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં જોડાય। મહત્વનું છે કે 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પના નામે પાર્ટી ઊભી કરી હતી, ત્યારે હવે ફરી એકવાર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે।